અંકલેશ્વરમાં પિતાની ગંભીર બીમારી માટે 1.55 લાખ રૂપિયા 4 વર્ષ પૂર્વે પુત્રએ વ્યાજે કાયસ્થ દંપતી પાસે લીધા. હવે 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઈ છે. 2 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ વ્યાજના રૂપિયાને લઈ દંપતીએ કન્નડગત કરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રૂપિયાના અવેજમાં 4 ચેક લીધા, જે ખાતામાં નાખી બાઉન્સ કરાવી કેસ કરવાની ધમકી આપતા હોવાની પણ પોલીસમાં રાવ કરતા શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કાયસ્થ દંપતીની ધરપકડ કરી હતી. અંકલેશ્વર શહેરમાં રામકુંડ રોડ પર આવેલ ફતેનગર ખાતે રહેતા 31 વર્ષીય આદિલ મલેકે 2019માં પિતાની અત્યંત ગંભીર બીમારીના ઇલાજ માટે અંકલેશ્વર શક્તિનગર ખાતે રહેતા સંદીપભાઈ કાયસ્થ પાસે ટુકડે ટુકડે 1.55 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે રૂપિયા સંદર્ભે 4 કોરા ચેક પોતાની બહેનના એકાઉન્ટમાંથી આપ્યા હતા, જે બાદ 1.50 લાખ રૂપિયા રોકડા તેમજ અન્ય ઇસમના ગૂગલ પે પરથી 50,000 રૂપિયા પરત કર્યા હતા. વ્યાજની રકમ નહીં ચૂકવાતા ધમકી આપતા હતા. દરમિયાન ગત રોજ સંદીપ કાયસ્થ અને તેની પત્ની નિકિતા કાયસ્થ આદિલ મલેકના ઘરે ગયા હતા ને મુદ્દલ રકમ 1.55 લાખ રૂપિયા અને વ્યાજના 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો રૂપિયા નહીં આપે તો ચેક એકાઉન્ટમાં નાખી બાઉન્સ કરાવી ચેક રિટર્નનો કેસ કરવાની ધમકી આપી હતી. અંતે આદિલ મલેકે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે 12-15% વ્યાજે નાણાં ધીરનારના કોઈ પણ પરવાના વગર ઊંચા વ્યાજે રૂપિયા આપી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવી ધાક ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સંદીપ કાયસ અને તેની પત્ની નિકિતા કાયસની ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.